सत्यम शिवम सुंदरम। विद्यार्थी मित्रों, अपने व्यक्ति चार प्रकार डायरेक्ट स्पीच माथी इनडायरेक्ट स्पीच में रूपांतर करवा माटेना सीखी गया। हवे आज पांचमो प्रकार जे रह्यो के उद्गार वाक्य, आश्चर्य व्यक्त करवा माटे आपणे उद्गार व्यक्त करवी। अरे वाह, आपणे नथी बोलता गुजराती में, करे वाह केटलू सरस चित्र। पछी घणी वखत आपणे एने कोई व्यक्ति ने आपणे धारो के वढवानुं होय तो ए उद्गार व्यक्त करवी, शुं हाव बे जवाबदार छू, आवा बधाय जे वाक्यो रिया ए बराबर ए उद्गार वाक्यो कहेवाय। तो सौ प्रथम तो उद्गार वाक्य ने ओळखवू जरूरी छे, अने के धारो के आपणे बे पॉइंट लिखा फुदड़ी वाला के वॉट के हाउ थी वाक्य शुरू थाय। एटले मैं अगौ ज्यारे प्रश्नार्थ वाक्य लीधा त्यारे मैं तमने ध्यान दोर्युं तुं के वॉट थी ने हाउ थी प्रश्नार्थ वाक्य पण होय अने वॉट ने हाउ थी उद्गार वाक्य पण होय। पण वॉट ने हाउ थी वाक्य शुरू थतुं होय तेना पछी विशेषण होय, जो मैं કૌંસમાં લખ્યું હોય બરોબર। એટલે એ વખતે મેં વાક્ય સમજાય હતા ને હમણાં સમજાવું છું, પણ આ બોર્ડ ઉપર ફોકસ રાખ્યું હોય કે જેથી કરીને તમે એને આ જે બોર્ડનું રહ્યું એ લખી શકો। અને કારણ કે પછી બીજું જે ફૂદડી ઓળખવા માટેની જે કે ભાઈ બ્રેવો એટલે બહાદુર, ઓ આ બરાબર, ઓ આશ્ચર્ય વ્યક્ત કરવા, આ રહ્યું ને નિશાસો નાખવા માટે, આ અને અલાસ બે શબ્દ રહ્યા ને એમાં બરાબર નિશાસો નાખવા માટે, દુઃખ વ્યક્ત કરવા માટે વપરાય, બ્રેવો એટલે બહાદુરી વખાણવા માટે બરાબર, કોઈ બરાબર સારું કામ કર્યું હોય બહાદુરીનું કામ કર્યું હોય, અને ઉર્રા એટલે આ શબ્દ જાજોભાઈ કંઈક વિજય થયા હોય કોઈ મેચમાં કે કોઈ બરાબર પર્વત ચડવામાં કે એમાં બરાબર, તો એ શબ્દોથી વાક્ય શરૂ થાય। પણ જો એમાં લખ્યું છે કૌંસમાં કે આ શબ્દ પછી ઉદ્ગાર ચિહ્ન હોય, ઓલામાં શું હોય વોટ કે આવથી શરૂ થતા વાક્યના છેડે ઉદ્ગાર ચિહ્ન હોય, અને આ બીજી ફૂતડી રહે બ્રેવો ઓ આ અલાસ હુરા જેવા શબ્દથી વાક્ય શરૂ થાય ને એમાં એ ઉદ્ગાર ચિહ્ન શબ્દ પછી ઉદ્ગાર ચિહ્ન હોય, પછી કરતાથી શરૂ થતું વાક્ય હોય, ધ્યાનમાં લેજો, પછી હું તમને વાક્ય સમજાવું। તો હવે જે રીતે આપણે જે આ ફોકસ લખી લેજો બુકમાં, તો જે રીતે આપણે વિધાન વાક્યમાં ટોલ્ડ, પ્રશ્નાર્થ વાક્યમાં આપણે આસ્ક્ડ, પછી આજ્ઞાર્થ વાક્યમાં ભાવાર્થ મુજબ એડવાઇઝ, ઓર્ડર, રિક્વેસ્ટેડ, એવા જે ક્રિયાપદો રહ્યા એ રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ઉપયોગ કર્યો સેટ ટુ ના બદલે, તો આમાં આ ઉદ્ગાર વાક્યમાં સેટ ટુ ના બદલે આનંદ વ્યક્ત કરવા માટે એક્સક્લેમ વિથ જોય લખવાનું। એક્સક્લેમ એટલે નવાઈ વ્યક્ત કરવી, ક્રિયાપદે એક્સક્લેમ એટલે નવાઈ એટલે આશ્ચર્ય વ્યક્ત કરવું, પણ આનંદ સાથે નવાઈ આનંદ સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું એવો અર્થ થાય। આમાં સોરો એટલે દુઃખ, તો દુઃખ સાથે બરાબર આશ્ચર્ય વ્યક્ત કર્યું, અને સરપ્રાઈઝ એટલે નવાઈ એટલે કે વંડર, WONDER વંડર પણ ઘણા લખે, વંડર એટલે નવાઈ અને સરપ્રાઈઝ એટલે નવાઈ, અને પ્રેઝ બરાબર, પ્રેઝ એટલે વખાણવું, અને એ સિવાય ઘણી વખત એક શબ્દ ડિસગસ્ટ એટલે કે અણગમો વ્યક્ત કરવો, એ શબ્દનો પણ ઉપયોગ થતો હોય, પણ તમારે મોટા ભાગે બધા આ ચારમાંથી આવતા હોય છે અણગમો વ્યક્ત કરવો બરાબર, કેવો ભોગવો છું, હાવતું ખોટ છું બરાબર, હાવ બેદરકાર છું,
એવા બધા જે વાક્યો રહ્યા એ અણગમો વ્યક્ત કરે બરોબર, અને ગુસ્સો વ્યક્ત કરવા માટે એંગર બરોબર કે એક્સલેમ એક્સલેમ વિથ એંગર, એંગર એટલે ગુસ્સો વ્યક્ત કરવો, તો એંગર એટલે ગુસ્સો થાય, કઈ ગુસ્સો વ્યક્ત કરવી ખૂબ ગરમ થઈ ગયો હોય માણસ કે કોઈ ભૂલ કરી હોય તો આ ગુસ્સો વ્યક્ત કરવા બરોબર, તો સેટ ટુ ના બદલે રિપોર્ટિંગ વર્બ તરીકે આ જે બધા જે રહ્યા એ આપણે ઉદ્ગાર વાક્યમાં લખવાના હોય, ખાસ વિશેષ કરી અને આપણને એક્સક્લેમ નો સ્પેલિંગ પણ સાચો આવડજો, ઘણા એવું લખવાનું થાય પરીક્ષામાં ત્યારે એક્સક્લેમ નો સ્પેલિંગ નથી આવડતો બરોબર, એ સ્પેલિંગ ખોટો લખે ત્યાંથી જ ખબર પડી જાય કે આ વિદ્યાર્થીમાં કઈ દમ નથી લાગતો બરોબર, તો એક્સલેમ નો સ્પેલિંગ આવડવો જોઈએ. તો આ આમ તો એક તમને આ પહેલો પોઈન્ટ છે, પણ પછી આપણે બીજા વિડીયોમાં જે લઈશું ને, કારણ કે બધું મારે આમાં એટલું લખવું અને વાક્ય સમજાવવું તો પાછું બોર્ડ ઉપર અધૂરું રહે, તો આ પહેલો પોઈન્ટ ગણાય છે એટલે બરોબર. હું ખાલી પહેલા પોઈન્ટ તરીકે બોલનાર સાંભળનાર વચ્ચે ભાવાર્થ મુજબ રિપોર્ટિંગ વર્બ લખો એ ખાલી એક પોઈન્ટ લખીશ, પછી વાક્યને રૂપાંતરિત કરવાના જે સ્ટેપ રહ્યા એ આના પછીના વિડીયોમાં આપણે લખશું, પણ આ હું તમને વાક્ય હવે જે આ રિપોર્ટિંગ વર્બ તરીકે જે બધા ભાવાર્થ મુજબ જે આપણે જ્યારે આશ્ચર્ય વ્યક્ત કરવી નવાઈ વ્યક્ત કરવી તો એમાં આપણે જુદા જુદા ભાવ રજૂ કરતા હોય કે આનંદ થાય, દુઃખ થાય, નવાઈ લાગે, કંઈક એવું આબેહૂબ વસ્તુ આપણે જોઈ, કોઈ એવું કુદરતી દ્રશ્ય જોવી જ આપણે ફરવા ગયા હોય તો આપણે એમ કે વાવ. તમે અત્યારે આ બધા સોશિયલ મીડિયામાં WOW વાવ એ શબ્દનો પણ એ એક ઉદ્ગાર શબ્દ છે બરોબર, તો વોટ એ નાઇસ સીન ઇટ ઇઝ, કે કેટલો સરસ સીન છે બરોબર, વોટ એ નાઇસ બર્ડ, કેટલું સરસ પક્ષી છે, તો જુઓ તમે એ ઉદ્ગાર વાક્ય રહ્યું, એ આ પ્રકારના વાક્યો રહ્યા એ ઉદ્ગાર વાક્ય કહેવાય. તો આ તમે આ જે રિપોર્ટિંગ વર્બ તરીકે જે આપણે આ જે ઉદ્ગાર વાક્યમાં જે એક્સલેમ વિથ જોય, એક્સલેમ વિથ સોરો, એક્સલેમ વિથ સરપ્રાઇઝ, એક્સલેમ વિથ પ્રેઝ, એક્સલેમ વિથ એંગર બરોબર, એ જગ્યાએ એંગર એટલે ગુસ્સો, ડિસગસ્ટ DISGUST ડિસગસ્ટ એટલે તે અણગમો વ્યક્ત કરવો, એ પણ આ બે એકબીજાના અથવામાં ચાલે, કા ગુસ્સો અને કા ડિસગસ્ટ બરોબર. તો આ જે શબ્દો રહ્યા આ રિપોર્ટિંગ વર્ગ રહ્યા એ બોલનાર સાંભળનાર વચ્ચે સેટ ટુના બદલે લખવાના હોય, અને હવે હું તમને આ જે ઉદ્ગાર વાક્ય જે રહ્યા એ સમજાવું છું બરોબર, કે ધ્યાનમાં લઈ લેજો કે હાઉ કે વોટથી શરૂ થતા વાક્ય હોય એ ઉદ્ગાર વાક્ય વિશેષણ હોય એના પછી, તો ધારો કે હોય વાક્ય હોય કે હાઉ વાળું હોય તો હાઉ કાઇન્ડ યુ આર, કાઇન્ડ એટલે દયાળુ, તો ઉદ્ગાર વાક્યમાં આવા જે ઉદ્ગાર વાક્ય હોય ને એમાં વાક્યના છેડે ઉદ્ગાર ચિહ્ન હોય, અને હાઉ કે વોટ પછી વિશેષણ હોય, અને વાક્યના છેડે કરતા ક્રિયાપદ હોય. એટલે ધ્યાન દોરું છું, ધ્યાનમાં લઈ લેજો કે જ્યારે આપણે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરીએ, ચેન્જ કરીએ, ત્યારે આ કર્તા ક્રિયાપદને આગળ લાવી વાક્ય શરૂ કરવાનું યાદ રાખજો. એટલે તમારા યુ આર હોય ને યાદ કરાવી જાય, અને હી વોઝ કે સી વોઝ કે આઈ વોઝ કે એ રીતે કાર્ડ પણ બદલાઈ જાય અને કરતા બદલાઈ જાય. ઇટ ઇઝ હોય, ધીસ ઇઝ હોય તો ઇટ ઇમ નામ રહે, ધીસ નું દેટ થઈ જાય, ઇઝ નું વોઝ થાય, પણ એ નિયમો રહ્યા ને ચેન્જ કરવાના એ પછીના નેક્સ્ટ વિડીયોમાં આવશે, પણ તમે પહેલા વાક્યને ઓળખી લો કે હાઉ કાઇન્ડ યુ આર, તમે કેટલા દયાળુ છો. હવે આ ના વાક્ય જો વોટ મારું આ વિશેષણ કહેવાય, આ કાઇન્ડ યુ ને વિશેષણ કહેવાય, અને હાઉ ઉદ્ગાર દર્શક શબ્દ કહેવાય.
હોટ ઉદ્ગારદર્શક શબ્દ કહેવાય. ઓ, અલાસ, હુરા, વાવ એ બધા ઉદ્ગારદર્શક શબ્દ કહેવાય. તો હોટ વાળું વાક્ય હોય તો શું હોય કે હોટ પછી વિશેષણ હોય, હોટ એ કાઈ એટલે કે આર્ટિકલ આવે, એ કે યાદ આર્ટિકલ આવે. પણ યાદ દેવરાઈ દો, જ્યારે તમે વાક્ય રૂપાંતર કરો તો વોટ એ કાઇન્ડ મેન યુ આર. તો આમાં જો આમાં તો આમાં શું હતું કે ખાલી વિશેષણ યુ આર વેરી કાઇન્ડ એવું વાક્ય હોય, ધારો કે એનું ઉદ્ગાર વાક્ય આ છે હાઉ કાઇન્ડ યુ આર. અને આ વાક્ય એવું હોય, એ જે વિધાન વાક્ય હોય એવું હોય કે યુ આર એ વેરી કાઇન્ડ મેન અથવા યુ આર એ કાઇન્ડ મેન. બરોબર. તો જો આ જે વિશેષણ અને વિશેષણ પછી નાઉન, નાઉન એટલે સંજ્ઞા, તો હંમેશા આ વિશેષણ એકલું વપરાય. ધારો કે ઉદાહરણ તરીકે હું આઈ એમ ક્લેવર, હું હોશિયાર છું. કોઈ વિદ્યાર્થી એવું કહે આઈ એમ ક્લેવર તો અહીંયા નકરું વિશેષણ વપરાણું, આઈ એમ ક્લેવર, આર્ટિકલ નો આવે. પણ એ ક્લેવર પાછળ નાઉન લાગે એટલે કે સંજ્ઞા લાગે, આઈ એમ એ ક્લેવર સ્ટુડન્ટ. તો જો અહીંયા સ્ટુડન્ટ પાછળ લાગ્યું એટલે આર્ટિકલ લાગ્યો. એ અને એન આર્ટિકલ રહ્યો ને એ આ વિશેષણને નથી લાગતો. એ આ જે મેન અથવા સ્ટુડન્ટ અથવા બોય અથવા ગર્લ, એ જે નાઉન જે રહ્યું એના માટે આ એ આર્ટિકલ પ્રયોજવામાં આવ્યો છે. પણ લખાય છે ત્યાં કે ભાઈ વિશેષણ આગળ, ધારો કે હી ઇઝ એન ઓલ્ડ મેન, તો એ એન આર્ટિકલ લાગ્યો ને એ મેન માટે, ઓલ્ડ અને મેન મેન માટે લાગ્યો. પણ આગળ ઓ આપેલો હે વિશેષણને એટલે એન લખાણું, અહીંયા એ આપેલો હોય એટલે એ લખાણું. એટલે જ્યારે તમે ઇન્ડાયરેક્ટ કરો ત્યારે આર્ટિકલ કાઢવાનો નથી હોતો, પણ એ કે એન અદલ બદલ થાય એ આવે કે એન આવે, એ જે વિશેષણનો સ્પેલિંગ જે સ્વરથી શરૂ થતો હોય કે વ્યંજનથી શરૂ થતો હોય અને આપણે આર્ટિકલ મૂકતા હોય એ મુજબ, આર્ટિકલનો ઉપયોગ શીખેલા હોય એ મુજબ એ કે એન આર્ટિકલ અદલ બદલ થાય. તો જુઓ આ વોટથી શરૂ થતું વાક્ય, વોટ પછી વિશેષણ હોય, હાઉથી શરૂ થતું વાક્ય, બરોબર, હાઉ કરે વાક્યના છેડે કરતા ક્રિયાપદ હોય. અને ઘણી વખત એવા વાક્ય હોય બારમા ધોરણમાં આપે જ છે તો કરતા ક્રિયાપદ ન પણ હોય, ધારો કે તો આટલું લખેલું હોય કે વોટ એન આઈડિયા, આટલું જ હોય વોટ એન આઈડિયા. તો આનો અર્થ એવો થાય કેવો આઈડિયા, બરોબર. તો હવે આને જ્યારે રૂપાંતર કરો તમે ત્યારે આપણે ઇટ ઇઝ કે ઇટ વોઝ, ઇટ ઇઝ કે ધીસ ઇઝ કે એવા કરતા અને ક્રિયાપદથી આપણી મેરાય શરૂ કરવાનો હોય, બરોબર. પછી એવું હોય કે હાઉ પોલીસ, એટલું જ લખ્યું હોય, પોલીસ એટલે મૂળ થાય, બરોબર. હાઉ પોલીસ એટલો પૂરક, એટલું જ થયું, હાવ નીકળી જવાનું હોય, હાવ તો કાઢી નાખવાનું હોય, વોટ કાર્ડ નીકળી જાય ઉદ્ગાર વાક્યમાં. ધ્યાન રાખજો બધા ઉદ્ગાર દર્શક શબ્દ બધા નીકળી જાય. તો હવે આ ખાલી પોલીસ જ વધ્યું, તો હવે જે જે સંવાદ હોય, જે ફકરો હોય અથવા તો બોલનાર સાંભળનાર હોય એ મુજબ આપણે હી વોઝ કે શી વોઝથી વાક્ય રહ્યું એ શરૂ કરવાનું થતું હોય. તો જો આ જે વોટ અને હાવ વાળા ઉદ્ગાર વાક્ય, તો આ બીજા, બરોબર, તો બીજા બધા શબ્દો આ રીતે ખાલી શબ્દ આગળ આપ્યો હોય, બરોબર, લખ્યું હોય હુરરા, આમાં યા જ હોય છે નથી એ હોતો ઘણી વાર, અને ઉદ્ગાર છે હોય, બરોબર. અને પછી વાક્ય હોય કે વી વન ધ મેચ, વન એટલે જીતવું, તો વી વન ધ મેચ, અમે મેચ જીતી ગયા. જો ઉદ્ગાર આનંદ વ્યક્ત કર્યો મેચ જીતવાનો. પછી આપણે બીજું એક
और फ्रेंड इज नो मोर।